ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈના જન્મદિવસની શુભેચ્છાઓ માટે આજે હોંશે હોંશે રક્તદાતાઓએ રક્તદાન કરી સાચી જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. આમ તો આજના યુગ પ્રમાણે લોકો જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે. જોકે ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલના જન્મદિવસની ઉજવણી યાદગાર બને તે માટે શુભેચ્છકોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું, જેમાં યુવા રક્તદાતા સાથે રક્તવીરોએ 200 કરતાં પણ વધારે રક્તની બોટલોનું દાન કર્યું છે. સરહદી ધાનેરા તાલુકાના રાજકારણમાં નથાભાઈ પટેલની છબી ઉજળી માનવામાં આવે છે. જે સમયે શિક્ષણની જરૂરિયાત ઊભી થઈ એ સમયે શિક્ષણની સેવામાં નથાભાઈ પ્રથમ હરોળમાં હતા. ત્યારબાદ સહકાર વિભાગ હોય કે વેપાર વિભાગ, દરેક સેવામાં નથાભાઈ પટેલનું નામ મોખરે રહ્યું છે. પોતાની 75 વર્ષની ઉંમરમાં શિક્ષકથી લઈ ધારાસભ્ય સુધીની જવાબદારી લઈ પ્રજાની વચ્ચે રહ્યા છે, જેમાં સૌથી વિશેષ યુવાનો માટે કોલેજ ઊભી કરી તેઓના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરનાર નથાભાઈ પટેલ રહ્યા છે. તેમના જન્મદિવસને સાર્થક કરવા માટે આજે સૂર્યોદય કોલેજની વિદ્યાર્થીનીઓએ રક્તદાન કરી શુભેચ્છાઓ આપી છે. શ્રી નથાભાઈ એચ પટેલ પ્રમુખશ્રીના જન્મદિવસ નિમિત્તે આજે અમે પહેલીવાર રક્તદાન કાર્યક્રમમાં અમે પણ રક્તદાન કર્યું છે. સાહેબશ્રીના જન્મદિવસ નિમિત્તે આ આયોજન કરવા બદલ અમને પણ ખૂબ જ આનંદ થાય છે, કારણ કે અમે 60 પણ વધારે વિદ્યાર્થીઓ આ રક્તદાન કેમ્પમાં અમે ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે. આજે શ્રી સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નથાભાઈના 71મા જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અમારી કોલેજની મોટાભાગની છોકરીઓ તેમાં રક્તદાનમાં જોડાઈ હતી અને અમારી કોલેજમાં છોકરીઓની સંખ્યા ખૂબ જ વધારે છે અને છોકરીઓ પહેલી વખત 60 વધારે છોકરીઓ રક્તદાન કર્યું તે ખૂબ જ પ્રાઉડની વાત છે. કોલેજના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થયો હતો. મૂળ કારણ હતું કે 75 વર્ષના નથાભાઈ પટેલે પોતાના જીવનકાળની પૂરેપૂરી માહિતી વિદ્યાર્થીઓને આપી હતી, જેમાં કઈ રીતે તમે સમાજને ઉપયોગી થઈ શકો છો તેની માહિતી મળી હતી. સફળ જીવન કેવું હોઈ શકે તેને લઈ કોલેજના વિદ્યાર્થીઓને જરૂરી જીવન અનુરૂપ માહિતી પણ આપી હતી. ધાનેરા તાલુકાના સામાજિક સેવકો અને રાજકીય આગેવાનોએ નથાભાઈ પટેલનું સન્માન કરી શુભેચ્છાઓ આપી હતી. પોતે પોતાની હિંમત ના હારવી જોઈએ અને હિંમત હાર્યા વગર એ આવા જેવા શ્રેષ્ઠ લેશો તમે તો તમને એના માંથી જીવન ચરિત્ર માંથી મનોબળ મજબૂત કરવા માટેની હિંમત મળશે. અને કોઈ પણ માણસ પોતે મનોબળથી મજબૂત હોય અને પોતે હિંમતથી જીવન જીવતો હોય તો ઈશ્વરે તે સાથ આપતો જ હોવો જોઈએ. મારી ભાવના પ્રમાણે તમારા વિચારો શુદ્ધ હોવા જોઈએ, સારા વિચારો હોવા જોઈએ અને શુદ્ધ અને કુદરતી રૂપે નીતિમત્તાથી જીવન જીવવા માટે પ્રયત્ન કરશો તો ગમે એવા મારા પોતાના 71 વર્ષના અનુભવના અંતે સંકટો તો અમારામાં પણ ઘણી વખત આવ્યા જ, સંઘર્ષો પણ કરવા પડ્યા જ, પણ કુદરત સાથ આપતો હોય છે અને પરિણામ આપતા તરફ હોય છે. આટલી હિંમત એક તમે યુવાન પેઢી છો, તમારું જીવન હવે પછી બનાવવાનું છે, તમારી કારકિર્દી બનાવવાના ઉંમરે તમે ઊભા છો એવા સમયે તમારે સૌએ જીવનમાં આ વિચારોને સારા માણસોના વિચારોને સારા પુસ્તકો વાંચીને